हेलो एंड वेलकम यूर स्टूडेंट्स टू माय चैनल ज्ञान जो 3-10 અને 12 બોર્ડ ની પરીક્ષા હવે ખૂબ જ નજીકના સમયમાં આવનાર છે ત્યારે વિદ્યાર્થીઓ મહત્તમ ગુણ કઈ રીતે મેળવી શકે અને ખાસ તો જે તણાવયુક્ત વાતાવરણમાં એ લોકો હોય છે એનાથી મુક્તિ કઈ રીતે મળે એના માટેનો અહીંયા એક વિડિયો એક પ્રયત્ન છે જેને તમે પૂરતો નિહાળશો અને કોમેન્ટમાં કોઈ સમસ્યા હોય તો જણાવશો સૌથી પહેલા તો આપણે યાદ રાખીશું કે તણાવ મુક્ત परीक्षा माटे आपणे शुं करी शकाय तो आपणे अहींया आटलू करवानुं छे हूँ तमने एक एक मुद्दों समजावानो प्रयत्न करीश सौथी पहेला आवशे परीक्षा पहेला आपणे शुं करवुं जोईए आपणने बधाने खबर छे सभान श्रवण खास आ याद रखशो हूँ अहींया ए कही रह्यो छुं कि तमे मोटा भागे आपणी समस्या छे कि आपणे रीडिंग करी रह्या छीए कदाच लेखन करता होईए छीए कि साहेबे कीधुं छे आ लखो साहेबे कीधुं छे आ रीते वाँची लो पण सभान श्रवण एक्टिव लिसनिंग आ शुं छे तो तमे कोई मुद्दो वाँचो हवे तो આપણી પાસે ફેસિલિટી છે કે તમારી પાસે મોબાઈલ રેકોર્ડર છે અથવા તમારી પાસે જે પણ સાધન છે એમાં તમે જે શબ્દો જે પ્રશ્નો છે એને બોલતા જાઓ એને રેકોર્ડ કરતા જાઓ કદાચ શક્ય હોય તો વિડીયો રેકોર્ડિંગ અથવા ઓડિયો રેકોર્ડિંગના રૂપમાં એને રેકોર્ડ કરતા જાઓ અને એનું એ વસ્તુ આરામથી તમે સાંભળતા રહો એટલે એકના એક મુદ્દા જેમ કે કોઈ બીએ છે ભૂગોળ છે ઇકોનોમિક્સ છે સોશિયોલોજી છે સાયકોલોજી આમાં ઘણા મુદ્દા આવતા હોય છે 10 મુદ્દા 15 મુદ્દા તો તમે એનો જે આપણે કહીએ ને નોટ્સ બનાવી છે એ નોટ્સને રીડ કરતા જાઓ અને એને રેકોર્ડ કરતા જાઓ રેકોર્ડ થયા પછી તમે એના એ જ તમારા જ મુદ્દાને તમે આરામથી ઇયરબડ ઇયરફોન લગાવીને આરામથી બેઠા બેઠા મુદ્દાને સાંભળો આને હું કહું છું લિસનિંગ આ એટલા માટે જરૂરી છે કારણ કે ઘણીવાર એનાથી આપણી આંખોને પણ ફાયદો થશે આ ઉપરાંત વધુને વધુ ઇન્દ્રિયો અભ્યાસ તરફ જોડાશે એટલે કે આપણે આપણને ખબર છે કે રીડિંગ કર્યું છે આપણે રાઇટિંગ પણ કરીએ છીએ પણ સાથે સાથે કાનને પણ એ પ્રેક્ટિસ આપો કાન પણ એ જે તે સમયે આપણને મદદ કરશે મુદ્દાને યાદ કરવા માટે એટલે એક રીતે હું કહું છું કે સભાન શ્રવણ કરો ત્યારબાદ સભાન કથન સભાન કથનનો અહીંયા મારો મતલબ છે એક્ટિવ સ્પીકિંગ તમે જે લખવાના છો શક્ય હોય તો એનું જેમ આપણે મિરરની સામે સ્પીચ આપીએ છીએ એ મુદ્દાને તમે કદાચ ટ્રાય કરી શકો બોલવાના રૂપમાં કથનના રૂપમાં એટલે તમારા પ્રેઝન્ટેશનમાં ક્યાંક શું કચાશ રહી રહે છે કારણ કે એનાથી શું થશે કે ફાયદો થશે તમારા સ્પીકિંગમાં પણ થશે પણ ખાસ તમને મુદ્દા પણ યાદ રહેશે અને વ્યવસ્થિત તમે એને આગળ જે ટૉપિક છે કે વાંચન કરશો બરાબર છે એટલે કથન તમે વ્યવસ્થિત કરી શકશો અને વાંચન ખાસ કરીને એક્ટિવ રીડિંગની હું એ વાત કરી રહ્યો છું શું છે એક્ટિવ રીડિંગ તો ઘણીવાર આપણે વાંચતા હોઈએ છીએ પછી 2 પેજ 3 પેજ અથવા જે પણ મુદ્દો વંચાઈ ગયા પછી ખબર જ નથી હોતી કયો સબ્જેક્ટ વાંચી રહ્યા છે આજુબાજુ ટીવી ચાલતી હોય છે અથવા ઘરના પરિવારના કોઈ સભ્યો કોઈ વાતચીત કરતા હોય છે આપણે ભૂલી જઈએ છીએ કે શું વાંચ્યું છે એક એક પેરેગ્રાફ આપણો પૂરો થાય એટલે ચોપડી બંધ શું વાંચ્યું એકવાર મનન કરો અંદર અંદર યાદ કરો કે મેં શું વાંચ્યું એટલે એ રીતે એક્ટિવ રીડિંગ હોવું જોઈએ પછી સભાન લેખન આ સભાન લેખન ખાસ કરીને હેન્ડરાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે ઘણીવાર વિદ્યાર્થીઓ આખો પેરેગ્રાફ 2 પેજ 5 પેજ લખી જ નાખે પછી પૂછો કયા વિષયનું લખે છે એ ખબર નહીં તો વસ્તુ ઘણીવાર આવું થાય છે તો એક્ટિવ હેન્ડરાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટ માટે તમારા હાથ કઈ દિશામાં વહી રહ્યા છે આગળ જઈ રહ્યા છે એનું પણ ધ્યાન રાખો અને એક્ટિવ એટલે કે મોબાઈલ જોતા કે ટીવી જોતા કે અન્ય કોઈ કામ કરતા લેખન લેસન ન કરશો પૂરું ધ્યાન એમાં રાખશો ત્યારબાદ હવે જે છે મેઇન ટૉપિક એ છે આ વાંચન એકવાર લેખન 2 વાર આ હું એમ નથી કહેતો કે તમે એકવાર વાંચન 2 વાર લો પણ હું તમને એમ કહું છું કે ઘણીવાર આપણે થોડાક આળસુ થઈ જઈએ છીએ રીડિંગમાં મજા આવે છે પણ લેખનમાં આપણને કંટાળો આવે છે તો તમે 2 વાર રીડ કરો એના કરતાં 1 વાર રીડ કરો અને એને 2 વાર લખો 2 વાર લખવાનો મતલબ છે કે કોઈ એક પ્રશ્ન તમે રીડ કર્યો પછી એ લખો પછી તમે જોશો કે 3 માર્ક્સનો એ પ્રશ્ન છે પણ તમારાથી પૂરતા પ્રમાણમાં લખાયું નથી એટલે કે ઓછું લખાયું છે 10 લાઇનના બદલે 5 લાઇન લખાઈ ફરી રીડ કરશો અને ફરી એ મુદ્દામાં નવા મુદ્દા ઉમેરીને પૂરેપૂરા 3 માર્ક્સ માટેનું જેટલું કન્ટેન્ટ અને ક્વોલિટી ક્વોન્ટિટી અને ક્વોલિટી બંનેની જે જરૂર છે એ આમાં એડ કરો જેથી શું થશે કે બોર્ડની પરીક્ષામાં પહેલી વાર એવું નહીં થાય કે તમે લખી રહ્યા છો બોર્ડની પરીક્ષામાં આ 3રી 4થી કે 5મી વાર હશે કે જેમાં તમે લખી રહ્યા છો એટલે જે મુદ્દા ખરેખર તમારા દિમાગમાં ક્યાંક મૂકવાના છે સેટ કરવાના છે એ ઓલરેડી થઈ જશે પહેલી વાર નહીં થાય તો બીજી વાર થશે ત્રીજી વાર લખતા રહેવું પડશે 2 મુદ્દા લખ્યા પછી ઓ એટલે કે તમે મહાવરો કરો છો 2 મુદ્દા લખ્યા પછી અરે આ તો યાદ ના આવ્યું પછી એ મુદ્દો યાદ આવશે પછી લખશો પાછું કંઈક રહી ગયું છે પછી કંઈક રહી ગયું બધું યાદ રહી જશે અને વ્યવસ્થિત લખાશે ત્યારબાદ અહીંયા એક મસ્ત ટૉપિક મેં લખ્યો છે વાંચન ઇનપુટ છે અને લેખન આઉટપુટ છે તમે જ્યારે રીડ કરો છો તો એનો મતલબ કે તમે ડેટા તમે માહિતી તમે જે પણ વિચારો છે જે પણ માહિતી છે એને અંદર નાખો છો તમારા દિમાગની અંદર
सेट करो छो, इनपुट करो छो, पण परीक्षा में तो शू है, आउटपुट है, लखवानु है भाई। एटले आपणे मोटा भागे इनपुट में ध्यान आपीए छे, आउटपुट में आपणे ध्यान आपता नथी। तमने याद केटलू रह्यू छे ए सारी बात छे, पण एने ज्यां सुधी तमे प्रेजेंट नथी करी शकता त्यां सुधी एमां समस्या छे। एटले के आउटपुट बिलकुल जरूरी छे, तमे केटलू लखी शक्या। त्यारबाद आगळनी वात करी, प्रश्नपत्र सोल्यूशननो महावरो करो। क्लास में हूँ पण घणीवार कहूँ छूं कि एक थी वधारे पेपर सॉल्व करो तो विद्यार्थियों कदाच एवं मानता होय के एनाथी शुं फायदो थशे, पण हूँ कहूँ छूं कि शक्य होय एटले वधारे क्वेश्चन पेपर सॉल्व करो, अने खास राइटिंग करवानुं छे। कारण के अत्यारे समस्या ए छे कि आपणे परीक्षा जे छे ए मोटा भागे रिटर्न ज छे, एटले के त्यां तमने कोई कशुं पूछवाना तो छे नहीं, लखवानुं छे। એટલે આપણે લખવાનો બને એટલો મહાવરો કરીશું, એનાથી ફાયદો થશે કે ટાઈમ મેનેજમેન્ટ। ઘણીવાર બોર્ડની પરીક્ષામાં હોશિયાર વિદ્યાર્થીઓ જે ફક્ત રીડિંગ કરતા હોય છે એમની સમસ્યા હોય છે કે 3 કલાકમાં પૂરું ન થયું પેપર, અક્ષર સારા ન નીકળ્યા, અથવા બીજા ચેકચાક જેવા અથવા સ્પેલિંગની જોડણીના ભૂલો આવા થાય છે, કારણ કે રીડિંગ કરતી વખતે કદાચ સ્પેલિંગ પર એટલો ફોકસ નથી હોતો, પણ જ્યારે લખીએ છીએ ત્યારે સ્પેલિંગ યાદ નથી આવતું અને એના કારણે સમયનો બગાડ થાય છે અથવા જોડણી ખોટી પડે છે। તો લખવાનો પ્રેક્ટિસ કરો સોલ્યુશનનો મહા સુવાચ્ય અને ઝડપી લેખન માટે મહત્તમ મહાવરો। ઝડપી લેખનનો મતલબ છે કે તમે 3 કલાકમાં એ પેપર પૂરું કરો। હવે પૂરું કરવાનું ઘણીવાર મતલબ એવો છે કે 100% પૂરું કરવાનું છે, પછી તમે 70% માર્ક્સનું પેપર લખી નાખો અને 3 કલાક પૂરા થઈ જાય તો એનો કોઈ મતલબ નથી। 100 એ 100%, એટલે કે જેટલા પ્રશ્નો પૂછાયા છે અથવા ને આપણે બાદ કરતાં 100 એ 100 માર્ક્સનું અટેમ્પ્ટ કરો પેપર, અને એમાં 3 કલાક પૂરા થવા જોઈએ। પછી કોઈ વિદ્યાર્થી એમ કે મારું 2.5 કલાકમાં તો પેપર પૂરું થઈ ગયું, પણ કેટલા માર્ક્સનું લખ્યું? 60 માર્ક્સ 70 માર્ક્સ, તો એનો કોઈ મતલબ નથી। પૂરેપૂરું પેપર લખો, ઝડપી લખો, સુવાચ્ય અક્ષરથી લખો। સમય આયોજન ખાસ, અને આના માટે શક્ય હોય ત્યાં સુધી પરીક્ષા દરમિયાન ક્લાસમાં મોટાભાગે ઘડિયાળ હોય છે, દિવાલ ઘડિયાળ હોય છે, પણ તમે રિસ્ટ વોચ કડા કાંડા ઘડિયાળ લઈ જાઓ, સમયનું આયોજન કરો 3 કલાકમાં કેટલો સમય, અને સેક્શન વાઇઝ હું કહું છું વિષય, અને એમાં પણ સેક્શન અંગ્રેજી છે, સેક્શન એ 25 મિનિટ, સેક્શન બી 30, 35, 40 મિનિટનું આયોજન રાખો। તમને ખબર હોવી જોઈએ કે મારો આ સેક્શન નથી પત્યો અથવા ટાઈમ 10 મિનિટ વધારે ગઈ છે તો પાછળના સેક્શનમાં મને તકલીફ પડશે। જો તમારું આવું આયોજન હશે તો લગભગ પેપર છૂટવાના ચાન્સીસ રહેશે નહીં। એટલે સમય આયોજન, શબ્દોની રજૂઆત જે છે એ હું ઘણીવાર આ રીતે વાત કરું કે શબ્દોની જે રજૂઆત છે એ અગાઉથી જ ક્લિયર હોવી જોઈએ અથવા શક્ય હોય એટલી ક્લિયર હોવી જોઈએ। પછી પરીક્ષામાં જેમ કે હું તમને કહું કે ગ્રાન્ડ પેરેન્ટ્સ ઇંગ્લિશમાં આપણે એસે પૂછાઈ શકે છે, ગ્લોબલ વોર્મિંગ પૂછાઈ શકે છે, પણ આપણે શું કરીએ છીએ, કોઈ દિવસ પ્રેક્ટિસ નહીં, સીધું પરીક્ષામાં પહેલી જ વાર બોર્ડની પરીક્ષા ગ્લોબલ વોર્મિંગ ચલો લખી નાખી, અને શું લખ્યું? 2 માર્ક્સ 3 માર્ક્સ 5 માર્ક્સ, ઓછા માર્ક્સ આવે છે। પ્રેક્ટિસ ઘેર કરો, શબ્દોની રજૂઆત આપણી તૈયાર રાખ કે આ આટલા આટલા શબ્દો મારે લખવાના છે, આ પ્રકારનું આયોજન છે। ખાસ કરીને જ્યારે લખતા હોઈએ ત્યારે ભૂલો પરત્વે સક્રિય રહેવાનું છે, એટલે કે આપણી ક્યાં ક્યાં મિસ્ટેક્સ થઈ છે, એપ્લિકેશન રાઇટિંગ છે, એપ્લિકેશનનો સ્પેલિંગ જ ખોટો લખ્યો હોય, રિસ્પેક્ટેડ સરનો સ્પેલિંગ ભારે છે, ખોટો લખાયો, તો પ્રેક્ટિસ કરી લો કે ભાઈ આટલા આટલા સ્પેલિંગ તો મારા ખોટા લખાયા, ફરી સુધારો, ફરી એપ્લિકેશન લખો, સક્રિય સુધારા કરો। આપના વિષય શિક્ષક અથવા વડીલનું માર્ગદર્શન ખાસ મેળવો। ઘણીવાર શું છે કે આપણે આપણા મિત્રોને એક અન્ય એવા વ્યક્તિને પૂછી લઈએ છીએ કે જે એના એક્સપર્ટ નથી હોતા, અને એને રીતે માર્ગદર્શન આપતા હોય છે, એટલે હવે એપ્લિકેશનમાં તો શું હવે લખી નાખવાનું અને પછી માર્ક્સ ઓછા આવે, તો હું કહું છું કે વિષય શિક્ષક, એક્સપર્ટ ટીચર હોય, વડીલ હોય, એમને પૂછો, એમનું માર્ગદર્શન લો, કારણ કે એમને એક્સપિરિયન્સ છે, એમને અનુભવ છે, પરીક્ષાનો પણ અનુભવ છે, ટીચિંગનો પણ અનુભવ છે, તો આપણે એમનું માર્ગદર્શન લેવું જોઈએ। ત્યારબાદ અહીંયા એક વાક્ય લખ્યું છે કે નિષ્ફળતા સફળતાની ચાવી છે। નિષ્ફળતા એ સફળતાની ચાવી છે, એટલે નિષ્ફળ ક્યાં જવાનું છે? બોર્ડની પરીક્ષામાં નહીં, બોર્ડની પરીક્ષા પહેલાં 1 ટ્રાય 2 ટ્રાય 3 ટ્રાય, જેમ કે પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા, પ્રી બોર્ડ લીધી હોય તો પ્રિલિમિનરી, કોઈ પણ આવી પરીક્ષા, એમાં નિષ્ફળ જવાનું છે, એમાં શીખવાનું છે, અને એમાંથી સુધારા કરીને બોર્ડની પરીક્ષામાં પાસ, એવું નહીં બોર્ડની પરીક્ષામાં નિષ્ફળ જવાનું ફરી બીજી બોર્ડની પરીક્ષા આવતા વર્ષ, એવું નથી। ટ્રાય અગાઉથી કરી લેવાના છે કે આટલા આટલા પ્રોબ્લેમ્સ આવી શકે। હું તમને સરળ ભાષામાં સમજાવું તો લગભગ બધાને ક્રિકેટમાં રસ છે, ભારતની ટીમ બીજા દેશમાં જવાની છે અથવા ઓસ્ટ્રેલિયા કે બીજા કોઈ કન્ટ્રીમાં જાય છે, તો ત્યાંનું વાતાવરણ અહીંનું વાતાવરણ અલગ છે, તો શું કરશે? ઓછામાં ઓછા 10 દિવસ પહેલાં ત્યાં જશે, બાયોલોજિકલ જે ક્લોક છે આપણી ઘડિયાળ, એટલે કે આપણે આપણને ખબર છે કે સવાર ક્યાં હશે, પડશે, બપોર, આ બધું જે આપણને સેટ થઈ ગયું છે એને બીજા દેશમાં જઈને પહેલાં સેટ કરવું પડશે। એટલે એના માટે 10 દિવસ પહેલાં જ્યારે ખેલાડીઓ જશે તો એની બોડી એના અનુરૂપ થઈ જશે કે ભાઈ સવાર પડી ગઈ છે, બરાબર છે, એને આઈડિયા આવી જશે।
वस्तु आ छे के एने माटे थोड़ी आपणी तैयारी ए प्रकारनी होवी जोईए जेथी निष्फळता मळे ने, अने एडवांस आपणे प्लानिंग करीए तो ज निष्फळता नहीं मळे, पछी छेल्ली घड़ीए ट्राई कर लईए। जेम के सचिन तेंडुलकर, विराट कोहली के अत्यारना सारा सारा बेट्समैन छे, भले मैच सारी रीते रमे छे, वर्षोनी प्रेक्टिस छे, छतां आपणे जोईए छे कि मैचनी अगाउना दिवसे पण प्रेक्टिस करता होय छे। तो शुं एमने नथी आवडती क्रिकेट? आवडे छे, પણ એમને ખબર છે કે ભાઈ ક્રિકેટમાં આઉટ એક જ વાર થવાશે, મેચમાં એકવાર આઉટ થાય અને પછી બાર, આપણે તો પરીક્ષા છે અને આપણે તો વર્ષ પછી આપવાની છે હવે, તો થોડુંક ધ્યાન રાખીશું। નિષ્ફળતા અગાઉથી મેળવી લેવાની છે એટલે એમાંથી ઘણું શીખવા મળે, બોર્ડની પરીક્ષામાં નહીં। પછી આ પણ વાક્ય આપણે ખાસ યાદ રાખીએ કે દરેક નિષ્ફળ પ્રયત્ન પગથિયું બની સફળતાના ઉચ્ચતમ શિખરો સુધી લઈ જશે। વધુમાં વધુ નિષ્ફળતા મેળવો એટલે કે પ્રયત્ન કરો, વધુ પ્રયત્નો વધુ નિષ્ફળતા વધુ સફળતા। પછી આ તો એક જ વાર પ્રયત્ન કરો, નિષ્ફળ ગયા ને હવે મને આ નહીં ફાવે, મારાથી નહીં થાય, ઇંગ્લિશ લેંગ્વેજ ફંક્શન શોઈંગ રિઝલ્ટ આવડ્યું જ નહીં, મૂકી દો હવે, એમ નહીં। એક વાર ટ્રાય કર્યો છે ભાઈ ટુ, એમાં ટુનો સ્પેલિંગ મને ના આવડે, પહેલાં કંઈક સુધારા થયા, કંઈક ભૂલો થઈ, ભૂલોમાંથી શીખવા મળ્યું અને એમ કરતાં કરતાં વધુને વધુ માર્ક્સ આવશે। ભૂલ થશે તો ફરી એની એ ભૂલ નહીં થાય, એકવાર આપણે ભૂલ થઈ, આપણે એક્ટિવ રહ્યા કે મારી આ ભૂલ થઈ, હવે આ ભૂલ ના થવી જોઈએ, તો એની એ ભૂલ જો તમે રિપીટ નહીં કરો તો ચોક્કસ થોડો સમય લાગશે પણ શીખી શકાશે અને સફળતા સારામાં સારી મળશે। પોતાની નોટ્સ જાતે બનાવો, પોતાની નોટ્સ જાતે બનાવો, આ શું આવ્યું સાહેબ? મોટાભાગે ટીવી સિરિયલ પિક્ચરમાં આપણે સાંભળતા હોય છે કે તારી નોટ મને લખવા આપ, હવે આપણે તો ગુજરાતની મને જ્યાં સુધી આઈડિયા છે મોટાભાગે ગાઈડ કે અપેક્ષિતમાંથી બેઠું લેસન કરી દેતા હોય છે, તો આ નોટ્સ છે શું તો એની થોડી વાત કરીએ। તો તમારા અભ્યાસના સ્તર, તમારી કેપેસિટી શું છે, તમારા વર્ડ, તમારી વોક્યુબ્યુલરી, તમારી પોતાની, અમુક શબ્દો તમને ભારે લાગે છે, દુષ્કર, દુષ્કર એટલે મુશ્કેલ, હવે આ શબ્દ સંસ્કૃતમાં મેં આપણે વાંચ્યો કે ભાઈ સંસ્કૃતમાં છે ગુજરાતી, તો શું થશે કે આ શબ્દ તો મને આવડતો જ નહીં, એ કઈ રીતે જોડણી લખવી મને ખબર નહીં, તો એના બદલે સિમિલર વર્ડ્સ મારા માટે મુશ્કેલ છે, મને આવડે છે લખતા, મુશ્કેલ લખીશું। તો આપણા સ્તર છે જે અપેક્ષીમાં મુશ્કેલ છે, ગાઈડમાં દુષ્કર છે, તો શબ્દ સિમિલર શોધીને તમારી નોટ્સમાં તમારા અનુરૂપ, તમારા અભ્યાસના સ્તરને અનુરૂપ એના પ્રમાણેની લેંગ્વેજને સિલેક્ટ કરો, પ્રશ્નોના જવાબ તમારી ભાષામાં લખો એટલે અભ્યાસના સ્તર। પછી માનસિક ક્ષમતા, તમારી કેપેસિટી શું છે, પછી અમે કીધું એ પ્રમાણે વોક્યુબ્યુલરી, તમારું શબ્દ ભંડોળ કદાચ સીમિત હોય તો ખૂબ જ હાઈ લેવલના ડિફિકલ્ટ વર્ડને તમે સિમિલર વર્ડમાં કન્વર્ટ કરો, તમારા શબ્દ ભંડોળને અનુરૂપ પ્રશ્નોના જવાબ બનાવો અને પછી એ રીતે લખો। પછી તમારી જે યાદશક્તિ છે બરાબર, ઘણીવાર મેમરી પાવર, પછી રસ અને વૈયક્તિક પાસાઓ, તમારા પર્સનલ જે આસ્પેક્ટ છે આ બધાને ધ્યાન રાખીને, અને આને નોટ્સ કહેવાય, કોઈ અન્યએ બનાવેલી નોટ્સ તમારા અનુરૂપ નહીં હોય, એની કેપેસિટી, એનો રસ, એની અને શબ્દભંડોળ અલગ છે। હું તમને કહું કે અપેક્ષિત બનાવી છે ધોરણ 12 અંગ્રેજી વિષયની, એવરેજ આ વર્ષની વાત કરીએ તો 5 લાખ 4.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, હવે એક અપેક્ષિત આ બધાને અનુરૂપ નહીં હોય, કોઈ અપેક્ષિત વાંચશે તો એને એવું લાગશે કે આ તો મને આવડે છે, કોઈ વાત જોશે કે આમાં તો 50% શબ્દો તો ખબર જ નહીં પડતા, હાઈ લેવલના હશે, તમારા લેવલ એ વાંચો, એમાંથી તમારી વાક્ય રચનાને અનુરૂપ જવાબો બનાવો જેથી તમને જલ્દી યાદ આવશે, તો એ રીતે નોટ્સ બનાવો। પછી નવાચાર, કંઈક ક્રિએટિવ, સર્જનાત્મક, એટલે સર્જનાત્મક અભિવ્યક્તિ કરો। હું તમને કહું કે એ અપેક્ષિત બધાએ વાંચી, લગભગ 4.5 લાખ વિદ્યાર્થીઓ વાંચી, બધાએ અપેક્ષિતના જવાબો લખ્યા, તો શું બધાને 90 માર્ક્સ મળશે, બધાને 95 નથી મળતા, તો શું સમસ્યા છે? કંઈક એને એક્સ્ટ્રા એડ કર્યું છે, નવાચાર છે, કંઈક ક્રિએટિવ એને એડ કર્યું છે જે આપણે નથી કરી શક્યા। હું તમને કહું ગ્લોબલ વોર્મિંગનો એસે છે, પરીક્ષામાં પૂછાયો છે, તમે ગ્લોબલ વોર્મિંગનો એપ્લિકેશન અપેક્ષિતમાંથી જવાબ તૈયાર કર્યો છે, બેઠો બેઠો લખી નાખ્યો છે, પણ કોઈકે ક્રિએટિવ છે, અપેક્ષિતમાંથી 4 લાઈન લીધી છે, કોઈએ ગ્રામરમાંથી ક્યાંકથી લીધું છે, કોઈએ એસે રાઇટિંગમાં ગ્લોબલ વોર્મિંગની 3 લાઈન શોધી છે, કોઈએ યુટ્યુબ વિડીયો ક્યાંકથી, ક્યાંક વેબસાઇટ પરથી ગ્લોબલ વોર્મિંગ વિશે જોયું છે, હવે આ બધું ભેગું કરીને કોઈએ ચિત્ર ગ્લોબલ વોર્મિંગની, મને હું કહી શકું કે એક પૃથ્વી દોરી છે, નીચે આગ લગાવી છે અથવા ફરતે આના આગના નિશાનીઓ કરી છે, કોરોનામાં માસ્ક દોર્યું છે, તો કંઈક એક્સ્ટ્રા કર્યું છે, આ આપણે પણ કરી શકીએ છીએ, કંઈક એક્સ્ટ્રા જે અપેક્ષિતમાં કે બધે નથી, બધાની સપનીમાં નહીં હોય એવું કંઈક આપણે કરવાનું। પછી તમારી માહિતી, મોંઘવારી તે મોંઘવારી, ગુજરાતીની બનતું છે, તો તમે ચાર્ટ બનાવી શકો, 2010માં આટલો ભાવ હતો, તમે કોઈ વસ્તુ શાકભાજીની વાત કરી શકો, ઉદાહરણ હોય છે, એવું જરૂરી નથી કે 2010માં તમે ઘઉંનો તમને ભાવ ખબર જ હોય 400 રૂપિયા, એવું નહીં ખબર, પણ એવરેજ 2010માં આ હતો, 2012માં આ થયો, આમ થયું તેમ થયું, તો શું છે એક ચાર્ટ કે મોંઘવારી આ રીતે વધી રહી છે, અથવા
કોઈ વ્યક્તિનું ચિત્ર દોરો જે માથે બે હાથ રાખીને બેઠો હોય, હાય મોંઘવારી, એક નાનું ચિત્ર. વસ્તુ શું છે, કંઈક આઈડિયા આવે છે કે ભાઈ આને એક્સ્ટ્રા પણ ખબર છે, કંઈક ક્રિએટિવ પણ ખબર છે. પછી તમે કોઈ કોઠો બનાવી શકો, એટલે કે ટેબલ બનાવી શકો, જેમાં તમે સ્ટેપ મેં કીધું એ પ્રમાણે આ બધું કંઈક એક્સ્ટ્રા કરી શકો છો. આના સિવાય પણ કંઈ પણ એવું, ખાસ કરીને જે નિબંધ જે ગુજરાતી અંગ્રેજીમાં, તેમાં કંઈક એક્સ્ટ્રા કરશો તો જ માર્ક્સ વધારે આવશે. પ્રશ્નપત્ર સોલ્યુશનનો મહાવરો બિલકુલ જરૂરી છે. પછી મહત્તમ ગુણ મેળવવા માટે કચાસ. ઘણીવાર આપણે શું કરીએ, પેપર સોલ્વ તો કરીએ છીએ પણ જે પ્રશ્નો ન આવડે એનું શું, એના પરથી આપણે બે દરકાર બે ધ્યાન રહીએ છીએ. કંઈ વાંધો નહીં, આ તો ના આવડે આટલું તો ચાલે એમ કરીએ, પણ એના પ્રત્યે આપણે ધ્યાન આપો અને જરૂરી સુધારા કરો. ઘણીવાર લખાઈ જાય છે અને 100 એ 100 માર્ક્સનું લખાય છે પણ માર્ક્સ આવે છે 70, તો શું ભૂલ રહી ગઈ છે, એપ્લિકેશનમાં કેટલી મિસ્ટેક તમે કરી, ગ્રામેટિકલ મિસ્ટેક, સ્પેલિંગ મિસ્ટેક શું છે, અને કઈ રીતે તમે હવે વધુ માર્ક્સ મેળવી શકો એની પણ આપણે તૈયારી કરીશું. ત્યારબાદ આગળ વધીએ. ઓકે, પરીક્ષા વખતે તમને રસીદ મળી ગઈ છે મોટાભાગે આપણને, તો રસીદની ખાસ ચકાસણી કરો. કોઈ મિસ્ટેક રહી ગઈ હોય, સમય ખાસ મેં લખ્યું છે કે તમારું પૂરું નામ, તમારા વિષયો, સમય, આ બધું ચેક કરી લાવો. કદાચ નાની મોટી ભૂલ હોય તો તમારા શિક્ષકને આચાર્યને જણાવીને સુધારા પણ કરી શકો. વિષયને અનુરૂપ સ્ટેશનરી, આ પણ યાદ છે, ટેન્શન મુક્ત માટે, આપણે તણાવ મુક્ત માટે સ્ટેશનરી જે જરૂરી હોય છે. ઘણીવાર એવું બને કે જેમ કે મેથ્સનું પેપર છે કે ઇકોનું પેપર છે, આપણે આ લેખ કે ચાર્ટ દોરવાનો છે, પેન્સિલની જરૂર છે, આ બધું એને આપણને ખબર હોવી જોઈએ પણ ભૂલી જઈએ છીએ અને એના કારણે સ્ટ્રેસ રહે છે અને પરીક્ષામાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. તો આ બધી હાથ વગી રાખ્યું તૈયાર રાખ. પછી ઘણીવાર શું થાય છે કે અહીંયા મેં લખ્યું છે કે આપણે જે પેનથી લખવાનો મહાવરો હોય તેના જીતથી જ પરીક્ષામાં લેખન કરો. મોટાભાગે શું થાય, એવરેજ આખું વર્ષ 2 રૂપિયાની કે 5 રૂપિયાની પેનનો યુઝ કર્યો હોય અને પરીક્ષામાં 20-25 રૂપિયાવાળી પેનો લઈને બેસી જાય અને પછી લખે, પછી કે મજા ના આવી. પણ આપણને ખબર છે કે રોજ, હું તમને કહું સચ એકદમ સરળ ભાષામાં, તો કોહલી હોય કે નવા કોઈ પણ અત્યારના ક્રિકેટર હોય, એ બેટ જે પ્રેક્ટિસ કરવાના છે પ્રેક્ટિસ કરે છે અને રમે છે, એમાં લગભગ કોઈ ફરક નથી હોતો, એક જ બેટે હોય છે વજનથી લઈને બધું. તો શું કરવા આવું કરતા હશે, બોડી અને એડજસ્ટ થઈ જાય છે. તમે પેન જે રેગ્યુલર લખો છો એ જ પરીક્ષામાં લઈ જાઓ, એ જ પ્રકારની 2 રૂપિયાની 5 રૂપિયાની જે પેન છે એનાથી જ લખો, તો તમને બહુ સમસ્યા નહીં આવે. વધુ સમજ, ક્વિક રિવિઝન માટેનું સ્ટડી મટીરિયલ વાંચો. હવે શું છે, તમારી પાસે લગભગ 15-20 દિવસ હોય છે અત્યારની વાત કરે તો, અગાઉથી તમારું સ્ટડી મટીરિયલ ક્લિયર હોવું જોઈએ. એટલે કે તમે ગાઈડ અપેક્ષિત કે ક્યાંયનું પણ, કોઈ ટ્યુશન ક્લાસીસનું કે અન્ય કોઈ જગ્યાનું મટીરિયલ મળ્યું છે તો એ બધું ભેગું કરી દો. એક પ્રશ્નમાં બધું, ઘણું બધું, આપણે જેમ છે ને કે ભમરો જે છે તો અનેક પુષ્પોમાંથી રસને ગ્રહણ કરે છે, એમ હોશિયાર વ્યક્તિએ શું કરવું પડે, ઘણા બધા શાસ્ત્રોમાંથી આપણા અનુરૂપ, આપણા પ્રશ્નને અનુરૂપ એક એક લાઇન, એક એક પંક્તિ, એક એક શબ્દને સેટ કરીને કોમ્બિનેશન કરીને શ્રેષ્ઠ જવાબ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. પછી છેલ્લી ઘડીએ કોઈ નવું પુસ્તક કે સાહિત્ય વાંચશો નહીં, તૈયારી 15-20 દિવસ પહેલાં પૂરી થઈ જવી જોઈએ. ખાસ કરીને સ્ટડી મટીરિયલ એકત્ર કરવાની જે જવાબદારી છે, નોટ્સ બનાવવાનું છે, એ બધું પતી જવું જોઈએ. પછી છેલ્લી ઘડીએ હવે આ વાંચી લો, પેલું વાંચી લો, ગાઈડ વાંચી લો, તો એમ નહીં થાય. પરીક્ષા સમયે શું કરી શકાય, તો આપને મળેલ પ્રશ્નપત્ર અને જવાબ વહી ચકાસી કોઈ મુશ્કેલી જણાય તો બદલાવી, પછી જ સ્ટીકર લગાવશો. ઘણીવાર શું છે કે આપણા ખંડ નિરીક્ષક આપણને પ્રશ્નપત્ર અને આન્સર બુક આપતા હોય છે. ઘણીવાર શું કરીએ, આપણે ઉતાવળમાં કશું જોતા નથી, સ્ટીકર લગાવી દઈએ, નંબર લગાવી દઈએ, અડધો કલાક થાય, કલાક પછી ખબર પડે, સાહેબ મારી સપ્લીમાં તો 4 પેજમાં લાઈન નથી ડ્રો કરેલી, ફાટલું ફાટી ગઈ છે, પેપરમાં છપાયું નથી, અડધું છપાયું છે. તો પહેલાંથી જ જોઈ લેવાનું. સ્ટીકર ખાસ કરીને જે લગાવવાના છે આપણા, એ બધા જ લગાવવા પહેલાં જ બધું ચેક કરવાનું, કારણ કે સ્ટીકર એક જ વાર મળતા હોય છે. તો બધું જોઈને પછી આપણે કામગીરી કરવાની. ખાસ સપ્લી પૂરી જોઈ લો, એના પેજ જોઈ લો, ક્યાંય ફાટેલા છે, લાઈન નથી, કંઈ પણ સમસ્યા તો ચેન્જ કરાવો. પેપર પણ પૂરું જોઈ લો કે ક્યાંય પ્રિન્ટિંગ મિસ્ટેક, એટલે પ્રિન્ટિંગ એટલે જોડણીની ભૂલ તો ખબર ના પડે પણ આખું બહુ આછું છપાયું છે ને ઝીણા અક્ષર, કંઈક પ્રોબ્લેમ છે તો ચેન્જ કરાવો. પ્રશ્નપત્રનું વાંચન મેં અગાઉ પણ ઘણીવાર કીધું છે કે પ્રશ્નપત્રનું શક્ય એટલું ઝડપી વાંચન જરૂરી છે. તમારા દિમાગને, સબકોન્શિયસ માઇન્ડને પ્રશ્નો ફીડઅપ કરો, એટલે કે એને પ્રશ્નો આપો, એ જવાબ શોધવાનો પ્રયત્ન કરશે. સરળ અને વધુ આવડતા પ્રશ્નોથી જવાબની શરૂઆત, પ્રશ્નોથી શરૂઆત કરો. એટલે શું છે, ડિફિકલ્ટ પ્રશ્નો માટે તમારા દિમાગને ટાઈમ મળશે, 1 કલાક કે 2 કલાક, બરાબર છે, તમે લખવાના સ્ટાર્ટ કર્યા પછીથી. સરળ પ્રશ્નો તમને આવડે છે અને દિમાગને પોઝિટિવ વેવ્સ જશે, એને લાગશે કે આપણને તો ઘણું બધું આવડે છે, તો એ પોઝિટિવ અસર જે છે એ જશે અને નથી આવડતા એવા પ્રશ્નોમાં પણ સારું પરફોર્મન્સ તમારું થશે.
ના આવડતા પ્રશ્નો માટે હાલ ચિંતા કરશો નહીં. ઘણીવાર એવું બને કે ઓ સાહેબ આટલા પ્રશ્નો તો નતા આવડતા, પાંચ પાંચ પ્રશ્નો નતા આવડતા, કંઈ વાંધો નહીં, બાકીના જે 25, 30, 35, 50 પ્રશ્નો છે એ તો આવડે છે. તો એમાં વ્યવસ્થિત પરફોર્મન્સ કરદો એટલે ટેન્શન વગર તમારું કામ થશે. સમય બાબતે સભાન રહો. મેં અગાઉ પણ કીધું, સેક્શન એ પૂરો થવાનો તમે 20 મિનિટનો સમય નિર્ધારિત કર્યો છે. કોઈ પણ વિષય અલગ અલગ ટાઈમ હોઈ શકે, તો એ ટાઈમ થઈ જાય તો આપણને આઈડિયા હોવો જોઈએ કે 10 મિનિટમાં પૂરો નહીં થયો અથવા થઈ ગયો છે, તો સારી વાત છે. આ બધું ધ્યાન હોવું જોઈએ. ખંડ નિરીક્ષકની વર્ગખંડની બિનજરૂરી બાબતો પ્રત્યે ધ્યાન આપશો નહીં. ઘણીવાર આપણે શું આજુબાજુવાળાને શું લખે છે, પેલો શું કરે છે, પેલી શું કેમનું લખે છે, સાહેબ શું કહે છે, અથવા જ્યારે બિનજરૂરી છે આવી બાબતો પ્રત્યે આપણે બિલકુલ બેદરકાર અથવા ધ્યાન આપવાની જરૂર નથી. આરામથી આપણું કામ કરવાનું છે આપણી, કારણ કે આપણા 3 કલાક કોઈ આપણને આપશે નહીં. જે ટાઈમ છે તો બધા માટે નિશ્ચિત છે. તમે આજુબાજુમાં જોશો કે બીજી કોઈ પ્રવૃત્તિ કરવા જશો, સમય બગડશે અને માર્ક્સ ઓછા આવશે. જરૂર પડે ખંડ નિરીક્ષક, જેને ઇંગ્લિશમાં આમ તો ઓબ્ઝર્વર છે જે, પણ ફેસિલિટેટર હવે તો શબ્દ યુઝ થાય છે, એટલે કે સુવિધા આપનાર જે તમારા નિરીક્ષક છે, ખંડ નિરીક્ષક એના માટે એક સારો શબ્દ છે કે એ આપણને સુવિધા પૂરી પાડનાર છે. એ ફક્ત આપણને ઓબ્ઝર્વેશન જ નથી કરતા, સુપરવિઝન નથી કરતા, પણ તમારી કોઈ સમસ્યા છે તો એના માટે ફેસિલિટી પૂરી પાડનાર છે. તેમની મદદ મેળવવામાં સંકોચ અનુભવવાનો નથી. ક્યાંક નાના પ્રોબ્લેમ્સ છે તમને, કોઈ જેમ કે તમને તમારી તબિયત બગડી છે, તમને વોમિટ જેવું થાય છે કારણ કે ઉનાળાનો સમય છે, ડિહાઈડ્રેશન છે, પાણી પીવું છે કે વોશરૂમ જવું છે, ઘણીવાર આપણે અથવા પુરવણી, આ નોર્મલ એક થોડુંક હાઈ લેવલનો પ્રશ્ન છે. હાઈ લેવલ એટલા માટે કારણ કે ઘણીવાર ગામડાના અથવા જે શરમ સંકોચવાળા વિદ્યાર્થીઓ સપ્લિમેન્ટરી લેતા પણ ગભરાતા હોય છે કે સાહેબ અહીં આવે, અહીં ઊભા રહે ત્યારે માગું, દૂર હોય તો ના માગું, આવું ઘણા બધા પ્રોબ્લેમ છે. તો હું કહું છું કે આપણે મદદ મેળવવા માટે શરમ સંકોચ આ પ્રકારનો રાખવાનો નથી. પ્રશ્નપત્ર પૂર્ણ થયા બાદ શું કરીશું? પ્રશ્નપત્ર આપણું જેવું પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે શું કરીશું? તો જે વિષયનું પ્રશ્નપત્ર પૂર્ણ થઈ ગયું છે એના વિશે વધુ વિચારવા કરતાં જે વિષય બાકી છે તેની તૈયારી કરો. હાલ આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે આપણું પ્રશ્નપત્ર પૂર્ણ થઈ ગયું છે, હવે જે બાકી છે એની તૈયારી કરવાની છે. અંગ્રેજીમાં 5 માર્ક્સનું છૂટી ગયું એટલે એની અસર કંઈ બીજા પેપર પર કરવાની છે? ના, હવે એમાં તો થયું થયું, નવા પેપરમાં તો પૂરો 100% પ્રયત્ન કરો. પછી આગળ, માનસિક તણાવ કે ચિંતામાં આવ્યા વગર થોડોક આરામ કરો. પેપર ખરાબ ગયું, પેપરમાં કંઈક છૂટી ગયું, કંઈ પણ પ્રોબ્લેમ ઇસ્યુઝ થયા છે તો તણાવમાં આવી જવાનું નથી, ટેન્શનમાં આવવાનું નથી. આપણો પ્રયત્ન હોવો જોઈએ કે નવું કંઈક છે. પછી ખાસ પરીક્ષા પૂરી થઈ તમે સાંજે ઘરે આવ્યા તો મિત્રો કે પરિવાર સાથે મન હળવું કરો. કોઈ પ્રોબ્લેમ થઈ ગયો, કંઈ સમસ્યા છે એમની સાથે શેર કરો. ઘરમાં બેઠા થોડી વાતચીત કરો, મ્યુઝિક સાંભળો, કોઈ ગીત તમને ગમતું હોય તે સાંભળો, માઇન્ડને ફ્રેશ કરવાનો પ્રયત્ન કરો. જેમ આપણો મોબાઈલ બંધ થઈ જાય, હેંગ થતો, આપણે શું કરીએ, રિસ્ટાર્ટ મારીએ, બરાબર છે? તો આપણે દિમાગને પણ રિસ્ટાર્ટ મારવાનું છે. કોઈ રમત તમે રમી શકો, અડધો કલાક કલાક માપમાં કોઈ રમત રમી શકો. આગામી વિષયની પરીક્ષા માટેની તમે તૈયારીમાં પછી લાગે જાઓ. જો આ પ્રકારે તમે કરશો તો લગભગ તમને કોઈ સમસ્યા આવશે નહીં. એટલે કે પરીક્ષા વખતે એને પહેલાં થોડુંક આયોજન કરો, પરીક્ષા સમયે થોડુંક વ્યવસ્થિત એક્ટિવ આયોજન રાખો, અને પૂર્ણ થયા બાદ પણ. અને ફરી એકવાર હું તો કહું છું કે નો બડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નો બડી. આપણા 12માનો જ અંગ્રેજી વિષયનું વાક્ય છે કે કોઈ સંપૂર્ણ નથી અને કોઈ સંપૂર્ણ બનવા માગતું પણ નથી. હવે હું તમને એમ કહું છું કે ક્યાંક કશું કચાશ રહી ગઈ છે, ભૂલ થઈ ગઈ છે, તો ટેન્શન લીધા વગર ભવિષ્યની પરીક્ષાઓની તૈયારી કરો. વિડીયો ગમે તો ચોક્કસ એને લાઈક કરો, અન્ય વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવું લાગે છે તો શેર કરો, અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ. ક્યાંય ભૂલ કચાશ રહી ગઈ હોય તો ચોક્કસ કોમેન્ટ દ્વારા જણાવશો. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.